નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે આજે ગુજરાતના ઇતિહાસના 25 મોસ્ટ આઈએમપી સવાલ જોઈશું અને જેનો આજે ભાગ બે છે. મિત્રો, આગળ આપણે ભાગ એક છે એ ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ, તો તમે તેને જોઈ શકો છો. અને આજે આપણે આજે 25 મોસ્ટ આઈએમપી જે જીકે સવાલ છે, ગુજરાતના ઇતિહાસના સવાલ છે, એમાંથી મિત્રો પ્રયત્ન કરો કે આપને ઓછામાં ઓછા 20 સવાલ છે એ આપને આવડતા હોય તો આપણો ઇતિહાસ છે એ કમ્પ્લીટ હોય એવું માની શકાય. એટલે મિત્રો, આજે આપણે જો શરૂઆત કરીએ ઇતિહાસના 25 મોસ્ટ આઈએમપી સવાલ, તો કે ભાઈ પહેલો સવાલ છે, હડપ્પીય સંસ્કૃતિનું ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? તો ધોળાવીરા છે એ કચ્છ જિલ્લામાં આવેલું છે. તો ધોળાવીરા વિશે થોડીક માહિતી લઈએ, તો પહેલા તો ધોળાવીરાની શોધ સૌ પ્રથમ કઈ સાલમાં થઈ હતી? તો સૌ પ્રથમ પૂછાય તો 1967 આવશે. અને જો મિત્રો એવો સવાલ પૂછાય કે સૌ પ્રથમ આની શોધ કોણે કરેલી હતી, તો જેપી જોશીએ કરેલી હતી. તો જેપી જોશીનું કદાચ પૂરું નામ પૂછાય તો જેપી જોશીનું પૂરું નામ હતું જગતપતિ જોશી. એમ પૂછાય કે ધોળાવીરા છે એ સૌ વ્યવસ્થિત કોણે ઉકેલેલું છે? તો વ્યવસ્થિત આરએસ બિસ્ટે ઉકેલેલું છે. અને કઈ સાલમાં ઉકેલેલું છે એવું પૂછાય તો 1990-91 છે એ ઉકેલેલું છે. અને જો આરએસ બિસ્ટનું પૂરું નામ પૂછાય તો રવિન્દ્રસિંહ બિસ્ટ છે. અને ખાસ એક સવાલ યાદ રાખવા જેવો છે કે સ્થાનિક લોકો આ ધોળાવીરાને કયા નામે ઓળખે છે? તો સ્થાનિક લોકો આ ધોળાવીરાને કોટડા તરીકે ઓળખે છે. અને અહીંથી જ આપણે એકમાત્ર નગર કહી શકાય કે જે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. સિંધુ ખીણની સભ્યતાના મોસ્ટ ઓફલી બધા જ નગરો બે ભાગમાં વહેંચાયેલા છે, પરંતુ ધોળાવીરા એકમાત્ર અપવાદ કહી શકાય કે જે ત્રણ ભાગમાં છે. ગઢ ઉપલું નગર અને નીચલું નગર, ગઢમાં શાસન કરતા લોકો રહે છે અને ઉપલા નગરમાં તો કે વહીવટ કરતા, અને નીચલા નગરમાં સામાન્ય નગરજનો રહે છે. એટલે આ સિવાય ઘણી બધી ત્યાંથી રમતનું સ્ટેડિયમ એટલે કે મેદાન મળી આવેલું છે. 5000 વર્ષ જૂની વાવ મળી આવેલી છે. અહીંથી આપણે સાઇનબોર્ડ મળી આવેલું છે 10 અક્ષરવાળું, જે વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ છે. આવી ઘણી બધી માહિતી આપણે ધોળાવીરા વિશે માહિતી મળી આવેલી છે. તો ધોળાવીરા ક્યાં આવેલું છે એવો સવાલ પૂછે તો કચ્છમાં આવેલું છે. આગળ જોઈએ સવાલ, સોલંકી વંશનો સૌથી પ્રભાવી રાજા સિદ્ધરાજ જયસિંહ કઈ સાલમાં પાટણની ગાદી ઉપર આવ્યું? તો 1094 છે પાટણની ગાદી ઉપર આવેલો હતો. એટલે જો એનો જન્મ છે, એનો સિદ્ધરાજ જયસિંહનો જન્મ છે 1091 થયો હતો, અને એના પિતાનું મૃત્યુ 1094 થતાં પોતે માત્ર 3 વર્ષની ઉંમરનો હોવા છતાં પણ તેને ગાદી ઉપર એના માતા દ્વારા, એને માતાનું મૂળ નામ હતું મયણા દેવી, અને અહીંયા એના સાસર પાટણમાં લગ્ન થયા પછી એનું નામ મીનળદેવી પડે છે. અને એણે છે વહીવટ છે હાથમાં લીધો અને એના પુત્રને છે ગાદી ઉપર બેસાડેલો. એટલે આ રીતના સિદ્ધરાજ જયસિંહ છે એ 1094 છે એ ગાદી ઉપર આવેલો હતો. અને એક અહીંથી ફેક્ટ યાદ રાખવા જેવો સવાલ છે કે સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? જો એવો સવાલ પૂછે તો એનો જન્મ છે એ પાલનપુરમાં થયો હતો. આગળ નેક્સ્ટ સવાલ જોઈએ, સોલંકી વંશના કયા મહારાણીએ પ્રજાની લાગણીઓને માન આપી સોમનાથનો યાત્રાળુ વેરો માફ કર્યો હતો? તો મહારાણી મીનળદેવી, જેમણે આપણે વાત કરી ગયા કે મહારાણી મીનળદેવી કોણ હતા, તો કે સિદ્ધરાજની માતા હતા. તો સિદ્ધરાજની માતા જ્યારે એક વખત એવું કહેવાય છે કે એક વખત એ પોતે સોમનાથ મંદિરે છે એ દર્શન કરવા જતા હોય છે, તો તેને રસ્તામાં છે એ અમુક લોકો છે એમ નિરાશ સ્વભાવના મળી આવે છે, નિરાશ થયેલા જોવા મળે છે. એટલે માતા દ્વારા એને પૂછવામાં આવે છે, આથી એને જાણ થાય છે કે ભાઈ અમારી પાસે યાત્રા વેરો નથી, એટલે કે અમારી પાસે પૈસા નથી, એટલા માટે અમે સોમનાથના દર્શન કરી શકતા નથી. આથી મીનળદેવીના કહેવાથી એના પુત્ર સિદ્ધરાજ જયસિંહે આ વર્ષની એવું કહેવાય છે કે 72 લાખથી વધારે આવક હતી એ જતી કરીને એના માતાના કહેવાથી એણે સોમનાથનો યાત્રાળુ વેરો પણ રદ કરેલો હતો. એટલે ખાસ આમાં સવાલમાં જવાબ આવશે કે ભાઈ કોના કહેવાથી યાત્રાવેરો રદ કરવામાં આવ્યો હતો, તો મહારાણી મીનળદેવી. અને જો એનું મૂળ નામ પૂછાય તો મરણાદેવી હતું, અને એક કર્ણાટકની રાજકુમારી હતી, અને એના પિતાનું નામ હતું જય કેશી. આગળ નેક્સ્ટ સવાલ જોઈએ, પાવાગઢ નજીક આવેલો ચાંપાનેર દરવાજો કોની યાદમાં બાંધવામાં આવેલો છે? તો ચાંપા વાણિયાની યાદમાં છે એ ચાંપાનેર દરવાજો બંધાવવામાં આવેલો છે. આ ચાંપો વાણિયો કોણ હતો? સવાલ એવો થાય તો કે વનરાજ ચાવડા જે છે, જ્યારે જયસિખરીના શાસન હતું ત્યારે રાજા ભુવડ છે એની પર આક્રમણ કરે છે અને જયસિખરીને હરાવીને મૃત્યુ પામે છે, હરાવે છે. અને આથી છે એ વનરાજ છે એનો પુત્ર જંગલમાં જન્મ થયો હોવાથી એનું નામ વનરાજ પડે છે. અને આ વનરાજ છે એ પોતાના મદદ કરનાર ચાપુ વાણિયો અણહિલ ભરવાડ અને મામા સુરપાલ
આ ચારેય મળીને છે એ પોતાનું શાસન પાછું મેળવે છે અને પોતાના મિત્રની યાદમાં છે એ ચાપાનેર વસાવે છે અને ચાપાનેર દરવાજો પણ બંધાવે છે અને અણહિલ ભરવાડની મિત્રની યાદમાં છે એ અણહિલપુર પાટણ પણ વસાવે છે અને જ્યાં પોતાની રાજધાની બનાવે છે. આગળ જોઈએ સવાલ, ગુજરાત સ્થિત કયા રાજવીના શિલાલેખોમાં વન્યજીવોના સંરક્ષણ અંગેના નિયમો કોતરવામાં આવ્યા છે? તો કે અશોકના શિલાલેખ. તો પહેલો તો સવાલ એ થાય કે ભાઈ ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો કે જૂનાગઢના દામોદર કુંડમાં અશોકનો શિલાલેખ આવેલો છે, જેની શોધ કર્નલ ટોડે કરેલી હતી. અને ઉકેલેલો સૌ પ્રથમ કોણે ઉકેલેલો એવો સવાલ જો પૂછે તો જેમ્સ પ્રિન્સેપે ઉકેલો હતો, પણ જેમ્સ પ્રિન્સેપ છે એ વ્યવસ્થિત ઉકેલી શક્યો ના હતો. પણ જો વ્યવસ્થિત પૂછાય કે વ્યવસ્થિત ઉકેલનાર કોણ હતો તો ભગવાનલાલ ઇન્દ્રજીત હતો અને એની લિપિ હતી બ્રાહ્મી અને ભાષા હતી પાલી. એટલે આ અશોકના શિલાલેખમાં પોતે છે એ પશુ હિંસા ઉપર પ્રતિબંધ મૂકેલો હતો અને આ જ અંતર્ગત અશોકે છે એ રાજ્યમાં પણ આવી રીતના જાહેરાત કરાવેલી હતી કે ભાઈ રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ છે એ ક્યારેય પશુ હિંસા કરશે નહીં. અને આવો જ નિયમ છે ગુજરાતને એક મહત્ત્વના રાજવી કુમારપાળ એણે પણ પોતાના રાજ્યમાં લાગુ કરાવેલો હોવાથી એને પણ ગુજરાતનો અશોક કહેવાય છે. તો ગુજરાતનો અત્યારે જે આ સવાલનો જવાબ છે, ગુજરાત સ્થિત જે શિલાલેખ છે એમાં કોનો ઉલ્લેખ જોવા મળે છે કે જેણે પશુ હિંસા ઉપર પ્રતિબંધ મૂકેલો છે? તો યાદ રાખશું અશોક છે એનો શિલાલેખ છે. આગળ નેક્સ્ટ સવાલ જોઈએ, મહાત્મા ગાંધીએ દાંડીકૂચ કઈ સાલમાં મીઠાના અન્યાયી કાયદાને ભંગ કર્યો હતો? તો કે ભાઈ 12 માર્ચ 1930ના રોજ છે દાંડી યાત્રા શરૂ કરવામાં આવેલી હતી અને મીઠાનો જે કાયદો છે એને તોડવા માટે. હવે આ મીઠાનો કાયદો તોડતા પહેલા કાયદો લાવતા પહેલા ગાંધીજીએ છે એ સમયના વાઇસરોય ઇરવિનને 11 મુદ્દાઓ છે એ મોકલેલા. એમાં તો કે ભાઈ દારૂ ઉપર પ્રતિબંધ હતો, આ સિવાય તો કે ભાઈ બહારની જે વસ્તુઓ આવે છે એની ઉપર પણ સમાન ટેક્સ લાગુ કરવામાં આવે, ભારતનો સમુદ્ર કિનારો છે એ ભારતીયો માટે જ રિઝર્વ રાખવામાં આવે, આવા ઘણા બધા મુદ્દાઓ જોવા મળેલા હતા. પણ એના ગવર્નર છે અહીંના વાઇસરોય છે એના ઉપર ધ્યાન ના આપવા બદલ આથી છે ગાંધીજીએ છે એ પોતાનો એક અંગ્રેજોને થોડુંક આમ ભાન કરાવવા માટે પોતા સમક્ષ નજર રાખે ધ્યાન આપે એ માટે છે એણે અન્ય મીઠાનો અન્યાયી કાયદો છે એ કરવામાં આવેલો હતો. એટલે તે એમ પૂછાય કે ભાઈ મીઠાનો કાયદો દાંડીકૂચ ક્યારે કરવામાં આવેલી હતી? તો 12 માર્ચ 1930ના રોજ. અને દાંડી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો પણ આવશે 12 માર્ચ 1930ના દિવસ. અને 5 એપ્રિલે લોકો ગાંધીજીને બધા પહોંચી ગયા હતા અને 6 એપ્રિલે મીઠાનો કાયદો છે એ તોડેલો હતો. આગળ સવાલ જોઈએ, લોખંડી પુરુષ કહેવાતા સરદાર પટેલ કયા સત્યાગ્રહ બાદ સરદાર બિરુદ ધારણ પ્રાપ્ત કરે છે? તો સત્યાગ્રહ આવશે બારડોલી સત્યાગ્રહ. તો પહેલો સવાલ, બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો કે 1928માં. હવે આ બારડોલી સત્યાગ્રહ હતો શેના માટે? તો કે ભાઈ આ બારડોલી સત્યાગ્રહમાં હતો એનું કારણ હતું, થવા પાછળનું કારણ એવું હતું કે અંગ્રેજો દ્વારા અહીંયા 1:22 કરનો વધારો કરી દેવામાં આવેલો હતો બારડોલી સત્યાગ્રહ. આથી સરદાર પટેલની આગેવાનીમાં તપાસ કરવામાં આવી અને એના અંતર્ગત જ સત્યાગ્રહ ચાલુ કરવામાં આવ્યો અને સરદારની આ નેતૃત્વ છે એ સફળ થયું. આથી છે એ બારડોલી સત્યાગ્રહ સફળ રહ્યો અને જે બારડોલીની મહિલાઓ છે એણે છે એ વલ્લભભાઈ પટેલને છે એ એક માન આપવા માટે એક બિરુદ આપેલું સરદાર. એટલે આ રીતના સરદાર બિરુદ પ્રાપ્ત છે બારડોલી સત્યાગ્રહમાં થયું હતું. આ બારડોલી સત્યાગ્રહ 1928માં થયો હતો. આગળ નેક્સ્ટ સવાલ જોઈએ, વડોદરાને સંસ્કારી નગરીનું રૂપ આપના રાજવી કોણ હતા? તો કે સયાજીરાવ ગાયકવાડ, કે જેણે ઘણા બધા મહેલો પણ બંધાવેલા હતા. આ સિવાય તો કે ભાઈ એમણે મહત્વનું મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ પણ લાગુ કરાવેલું હતું, શરૂ કરાવેલું હતું અમરેલી જિલ્લામાં. ખાસ મિત્રો કન્ફ્યુઝન ના થાય, જો વડોદરાના રાજવી છે જેણે શરૂ ક્યાં કરાવેલું છે? તો કે અમરેલી જિલ્લામાં કરાવેલું છે, એટલે કન્ફ્યુઝન ના થાય. એટલે આ રીતના એટલા માટે જ છે સંસ્કારી નગરીનું રૂપ આપનાર સયાજીરાવ ગાયકવાડ હતા. આગળ જોઈએ, ભારતીયો સાથે દૂધમાં સાકળની જેમ ભળી જનાર પારસી પ્રજા કઈ સદીમાં સંજાણ બંદરે આવી પહોંચી હતી? તો 10મી સદીમાં આવેલી હતી. અને જો સાલ જોવા જઈએ તો 936ની આસપાસ છે એ પારસીઓ છે એ સંજાણ બંદરે આવેલા હતા. તો થોડીક આ પારસીઓ વિશે માહિતી લઈએ. તો કે ભાઈ પહેલાં તો મૂળ આ પારસીઓ છે એ ક્યાંથી આવતા હતા? તો પારસીઓ સૌ પ્રથમ ઈરાનથી આવતા હતા. તો બીજો સવાલ આમાંથી પૂછાઈ શકે તો કે પારસીઓ છે એ અહીંયા આવીને આપણે ભારતમાં આવીને છે એ પારસીઓ તરીકે ઓળખાવા લાગ્યા. તો એ પહેલાં ઈરાનમાં કયા નામે ઓળખાતા? તો કે જરથોસ્થી તરીકે ઓળખાતા હતા. આ સિવાય મિત્રો એવો સવાલ પૂછાય કે ભાઈ પારસીઓ છે એ ઈરાનથી ભારત આવવા પાછળનું કારણ શું હતું? તો એનો છે એ પાછળનું કારણ અહીં ભારત આવવાનું પાછળનું કારણ ધર્મના રક્ષણ બાબતનું હતું.
એટલે કે ધર્મના બચાવ માટે આવેલા હતા. હવે જો સવાલ એવો પૂછાય કે ભાઈ પારસીઓ પોતાની સાથે શું લાવેલા હતા, તો કે ભાઈ પારસીઓ પવિત્ર અગ્નિ પોતાની સાથે લાવેલા હતા. અને હાલમાં તે કયા નામે ઓળખાય છે, આવો સવાલ આગળ બિન સચિવાલયની ઓફિસ આસિસ્ટન્ટમાં એવો પૂછાઈ ગયેલો છે, તો આતશ બહેરામ તરીકે ઓળખાય છે. અને આ પવિત્ર અગ્નિ જે ક્યાં મૂકવામાં આવેલી છે, તો કે ઉદવાડા છે એ મૂકવામાં આવેલી છે. અને પારસીઓ જે આ છે એ સંજાણ બંદરે ઉતરેલા, તો કે એ સમયે સંજાણ બંદર કોના અંદર, એટલે કયા રાજાના અંદરમાં આવતું હતું, તો જાદી રાણા છે એ ત્યાંના રાજા હતા, અને એણે છે આ પારસીઓને છે વલસાડમાં સંજાણ બંદર આવેલું છે ત્યાં આશરો આપેલો હતો. આગળ જોઈએ સવાલ, અમદાવાદ જિલ્લામાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ લોથલ તે કાળમાં શું હતું, તો કે હડપ્પીય સંસ્કૃતિનું બંદર હતું. આ લોથલ જે છે એ સૌ પ્રથમ બંદર હતું મિત્રો, અને હડપ્પાવાસીઓનું મહત્વનું અને સૌથી મોટું એક બંદર કહી શકાય. અને અહીંથી જ આપણે લોથલમાંથી જ કૃત્રિમ ડોકિયાળ એટલે કે વહાણ લાંગરવાનું સ્થળ મળી આવેલું છે. એટલે કે આવું મહત્વનું સ્થળ જે છે લોથલ છે એ ક્યાં હતું, તો કે ભાઈ અમદાવાદમાં આવેલું હતું. અને જો અમદાવાદમાં સેપરેટ પૂછાય કે અમદાવાદમાં કયા તાલુકામાં, ધોળકા તાલુકામાં. અને જો મિત્રો લોથલમાં સવાલ એવો પૂછે કે લોથલની શોધ કઈ સાલમાં થઈ, તો 1954માં થઈ હતી. અને કોણે કરેલી જો આ સાલ આ શોધ પૂછાય, તો એસઆર રાવે, અને એનું પૂરું નામ હતું સકારીપુરા રંગાનાથ રાવ. આગળ સવાલ જોઈએ, ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો સૌ પ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા, તો રંગપુરમાં સૌ પ્રથમ ગુજરાતના હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા. તો પાછો મિત્રો સવાલ એવો થાય, રંગપુર પહેલાં તો ક્યાં આવ્યું, તો કે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. અને જો જિલ્લાઓની વહેંચણી પછી થોડો ઘણો અંશ છે એ અમદાવાદમાં આવે છે, પરંતુ વધારે વધારે ભાગ ક્યાં આવે છે, તો કે સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળે છે. એટલા માટે આપણે રંગપુર વધારે માન્ય રાખશું. અને આની છે સૌ પ્રથમ આ સ્થળ ગુજરાતમાં કઈ સાલમાં મળી આવ્યું હતું, તો 1931ની રોજ ગુજરાતમાં સૌ પ્રથમ આનું સ્થળ છે એ મળી આવ્યું હતું. અને જો એમ પૂછાય કે ભાઈ આ રંગપુરની શોધ કોણે કરેલી સૌ પ્રથમ, તો MS વત્સ એટલે કે માધવ સ્વરૂપ વત્સે છે એ સૌ પ્રથમ આની શોધ કરેલી હતી, ક્યારે, 1931માં. પણ જો મિત્રો એવો સવાલ પૂછે કે વ્યવસ્થિત રંગપુરની શોધ ક્યારે અને કોણે કરેલી હતી, તો 1953માં અને એસઆર રાવે છે એની શોધ કરેલી હતી. તો યાદ રાખશું સૌ પ્રથમ ગુજરાતનું પ્રથમ સ્થળ કયું છે, તો કે રંગપુર, અને જે 1931માં મળી આવ્યું છે. અને હાલના કયા જિલ્લામાં આવેલું છે, તો કે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. આગળ જોઈએ નેક્સ્ટ સવાલ, ગુજરાતમાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું સ્થળ એવા લોથલની કઈ સાલમાં શોધ થઈ, તો મિત્રો હમણાં જ આપણે જોઈ ગયા, તો કે ભાઈ એની 1954ના રોજ છે લોથલની શોધ થઈ હતી. આગળ જોઈએ, પાટણમાં આવેલી અને રાજા ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ બંધાવેલી રાણીની વાવ કેટલા માળની ઊંડી છે, કેટલા માળ ઊંડી છે. જો એવો સવાલ પૂછાય, તો એનો જવાબ છે 7 માળ છે એ ઊંડી છે. તો જોઈએ થોડીક એના વિશે માહિતી જોઈએ, તો કે ભાઈ આ રાણકી વાવ ઉદયમતી જે બંધાવેલી વાવ છે એનું નામ શું છે, તો કે રાણકી વાવ અથવા રાણીની વાવ. તો પહેલો સવાલ મિત્રો હાલના કરંટમાં જોવા પ્રમાણે જોઈએ, તો હાલની કઈ કરન્સી એટલે કે હાલની કઈ નોટની પાછળ રાણકી વાવનું ચિત્ર છે, તો કે 100 રૂપિયાની નોટની પાછળ ચિત્ર છે. આ સિવાય તમને એવો સવાલ પૂછાય, પહેલાં તો એક એક્સ્ટ્રા સવાલ એવો પૂછાઈ શકે, વાવના કેટલા પ્રકાર હોય છે, તો કે વાવના 4 પ્રકાર હોય છે. કયા કયા, જો ક્રમમાં ગોઠવવાના કે, તો નંદા, ભદ્રા, જયા, વિજયા. ફરીથી બોલું છું, નંદા, ભદ્રા, જયા, વિજયા. આ 4માંથી જો એવો સવાલ તમને પૂછાય મિત્રો, ઓપ્શનમાં તમને આપી દીધા હોય, અને સવાલ એવો પૂછાય કે રાણકી વાવ છે એ નીચેનામાંથી કયા પ્રકારની છે, તો જયા પ્રકારની છે, એટલે કે 3જા પ્રકારની છે એવું કહી શકાય છે. આ રાણકી વાવને છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ મૂકવામાં આવેલી છે. તો પાછો સવાલ થાય, વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કઈ સાલમાં મૂકવામાં આવેલી, તો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં 2014માં મૂકવામાં આવેલી છે. અને હાલમાં ગુજરાતની ટોટલ કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આ મૂકવામાં આવે, કેટલી સાઇડો છે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે ગુજરાતની, જો એવો સવાલ પૂછાય, તો હાલમાં 3 છે મિત્રો. આ 3 કઈ કઈ છે એના વિશે તમારે માહિતી કોમેન્ટ બોક્સમાં કરવાની છે, કે કઈ કઈ 3 છે અને કઈ કઈ સાલમાં છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે. તો આગળ જોઈએ સવાલ નેક્સ્ટ, અડાલજની વાવ અને રાણા રાજા વીરસિંહની રાણી રૂડાબાઈએ બંધાવેલી અડાલજની વાવ કેટલા માળની છે, તો એ 5 માળની છે. જો મિત્રો કન્ફ્યુઝન ના થાય, એટલા માટે જ બંને સાથે સવાલ લેવામાં આવેલા છે. જો રાણકી વાવ પૂછાય તો 7 માળની છે, અને અડાલજની વાવ પૂછાય તો 5 માળની છે. અને આ અડાલજની વાવને જ બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો કે ભાઈ રૂડા વાવ તરીકે પણ ઓળખવામાં આવેલી છે. અને આ અડાલજની વાવ, જો મિત્રો સવાલ એવો પૂછાય કે ભાઈ અડાલજની વાવ કોના સમયમાં બંધાણી છે, તો કે યાદ રાખજો મોહમ્મદ બેગડાના સમયમાં છે આ અડાલજની વાવ બંધાવેલી છે. અને કોણે બંધાવેલી છે, તો કે વીરસિંહ વાઘેલાની પત્ની રૂડાબાઈએ બંધાવેલી છે. ઓકે, ક્લિયર. આગળ જોઈએ, મહાત્મા ગાંધીનો જન્મ કઈ સાલમાં થયો, આ તો કોમન સવાલ છે, બધાને આવડતો જ હશે કે
બે ઓક્ટોબર 1869ના રોજ છે એ ગાંધીજીનો જન્મ થયો હતો. તો આના વિશે થોડાક સવાલ જોઈએ તો કે ગાંધીજીનો જન્મ કયા નામે ઓળખાય છે, તો કે ગાંધી જયંતિ, અને બીજું તો કે વિશ્વ અહિંસા દિવસ તરીકે ઓળખાય છે. જો મિત્રો સવાલ એવો પૂછાય હાલના ટ્રેન્ડ પ્રમાણે કે આ વિશ્વ અહિંસા દિવસ છે એ ઉજવાય છે એ કઈ સાલથી ઉજવાય છે, તો 2007થી ઉજવાય છે. અથવા મિત્રો આને ગુજરાતીમાં સવાલ પણ એવો પૂછી શકાય કે ભાઈ ગાંધીજીનો જન્મ બધાને અંગ્રેજી મહિના પ્રમાણે આવડે છે, પણ મિત્રો કદાચ એવો સવાલ પૂછે કે ભાઈ ગુજરાતી કયા મહિના પ્રમાણે થયા હતા, તો ગાંધીજીનો જન્મ ભાદરવાદ 12ના દિવસે થયો હતો. આથી ભાદરવાદ 12ને રેટિયો 12 તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આટલી માહિતી યાદ રાખશું. આ સિવાય તો કે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો, પોરબંદરમાં, અને પોરબંદરનું બીજું નામ શું છે, તો કે બર્ડ સિટી, અને ત્રીજું નામ શું છે, તો કે સુદામાપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આટલી માહિતી યાદ રાખશું. આગળ નેક્સ્ટ સવાલ જોઈએ. હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમ પાછો નહીં ફરું, એમ ગાંધીજીએ ક્યારે કહ્યું હતું, તો કે ભાઈ દાંડી કૂચ પૂર્વે, એટલે કે જ્યારે દાંડી કૂચની શરૂઆત કરી ત્યારે ગાંધીજીએ એવું કીધું હતું કે ભાઈ હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમ પાછો ફરીશ નહીં. તો પાછો સવાલ થાય કે ભાઈ આ કયા ગામે કીધેલું હતું, તો કે ભાઈ ભાટ ગામે ગાંધીજીએ કીધેલું હતું. મિત્રો અહીંયા કન્ફ્યુઝન થાય એવા 3 પોઈન્ટ છે. તો કે ભાઈ પહેલો સવાલ તો એવું થાય, દાંડી કૂચ જ્યારે શરૂઆત થઈ 12 માર્ચે, એની પહેલાં 5 દિવસ અગાઉ એટલે કે 7 માર્ચે કોની ધરપકડ થઈ ગઈ હતી, સરદાર પટેલની. તો પાછો સવાલ થાય સરદાર પટેલની ધરપકડ ક્યાંથી થઈ હતી, તો સરદાર પટેલની ધરપકડ છે એ રાસ ગામેથી થઈ હતી, એટલે એક ગામ ત્યાં રાસ ગામનું છે. આ સિવાય તો કે ગાંધીજી આ કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમ પાછો નહીં ફરું એવું કયા ગામે કીધું હતું, તો કે કરાડી ગામે કીધું હતું, અને સોરી ભાટ ગામે કીધું હતું. અને જો તમને એવું પૂછે કે દાંડી પત્યા પછી 5 મેની આસપાસ ગાંધીજીની ધરપકડ ક્યાંથી થઈ હતી, તો કે ભાટ ગામે, સોરી કરાડી ગામે થઈ હતી. એટલે 3 ગામના નામ છે યાદ રાખવા જેવા છે, રાસ ગામ છે, કરાડી ગામ છે, અને ભાટ ગામ છે. 3 કન્ફ્યુઝન ના થાય. રાસ ગામે સરદાર પટેલની ધરપકડ આવશે, ભાટ ગામે ગાંધીજીએ કીધેલું છે કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું, અને કરાડી ગામે ગાંધીજીની ધરપકડ થઈ હતી. એટલે આ 3 કન્ફ્યુઝન ના થાય. આગળ જોઈએ મિત્રો, નેક્સ્ટ સવાલ જોઈએ. સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં સ્થપાયેલી વિદ્યાથી છાત્રાલયનું નામ શું આપ્યું હતું, તો કે ઇન્ડિયા હાઉસ. એટલે કે જે શ્યામજી કૃષ્ણ વર્મા છે એણે જે સ્વાતંત્ર્ય સેનાની માટે, એટલે કે વિદ્યાર્થી માટે એક છાત્રાલય સ્થાપેલી હતી એનું નામ આપેલું હતું ઇન્ડિયા હાઉસ, જેની સ્થાપના 1905ની આસપાસ કરેલી હતી. આ સિવાય શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાંના હતા સવાલ એવો પૂછાય, તો કે માંડવીના હતા. તો માંડવી પાછા આપણે ગુજરાતમાં 2 આવેલા છે, તો કે સુરત જિલ્લાનું છે પણ કચ્છ જિલ્લાનું પણ છે. તો કચ્છ જિલ્લાના માંડવીના શ્યામજી કૃષ્ણ વર્મા હતા, અને પોતે છે એ ભારતને ભારતને સ્વતંત્ર કરવા માટેના પ્રયત્નો કરેલા હતા. એટલે શ્યામજી કૃષ્ણ વર્મા, આનો જવાબ આવશે ઇન્ડિયા હાઉસ. આગળ જોઈએ. અમદાવાદમાં આવેલી અને સ્થાપત્યનો ઉત્તમ નમૂનો એવી જુમા મસ્જિદ કોણે બંધાવી હતી, તો અહમદ શાહ બાદશાહે છે એ જુમા મસ્જિદ બંધાવેલી હતી. જ્યારે સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતની ગુજરાતમાં શરૂઆત થાય છે પછી, તો કે ભાઈ જે સમય પહેલાં રાજધાની ગુજરાતની પાટણ હોય છે, આથી અહમદ શાહ બાદશાહ છે પોતે છે પોતાની નવી રાજધાની શોધ માટે નીકળે છે, અને કર્ણાવતી આસપાસ પહોંચે છે. ત્યાં એક દ્રશ્ય જોવે છે કે ભાઈ કૂતરાની પાછળ સસલું જોવે છે, એટલે કે એવું કહેવાય છે કે ત્યાંથી એક કહેવત છે કે ભાઈ જબ કુત્તે પે સસા આયા તબ રાજાને નગર બસાય, ત્યારે રાજા દ્વારા આ નગરની એટલે કે જે કર્ણાવતી હતું એનું નામ પોતાના નામ ઉપરથી અમદાવાદ રાખવામાં આવેલું. અને અહીંયા સૌપ્રથમ ભદ્રનો કિલ્લો, 3 દરવાજા અને જામા મસ્જિદ છે એ બંધાવવામાં આવેલું. એટલે આ રીતના અહમદ શાહે છે અમદાવાદમાં છે જામા મસ્જિદ બંધાવેલી હતી, અને જે સૌથી મોટી જામા મસ્જિદોમાં જોવા મળે છે. આગળ જોઈએ સવાલ. મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી, તો કે મહાત્મા ગાંધીએ. જ્યારે મિલ મજૂર સત્યાગ્રહ થયો અને એ ઘટના સત્યાગ્રહ પછી સફળ થયો, પણ પછીથી આવું બીજી વાર ના થાય એટલા માટે મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવેલી હતી, અને જેની સ્થાપના છે એ મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવેલી હતી. જ્યોતિષ સંઘની સ્થાપના કોણે કરી હતી, તો કે મૃદુલા સારાભાઈએ જ્યોતિષ સંઘની સ્થાપના કરેલી હતી. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા, તો મહાત્મા ગાંધી છે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ છે. તો સવાલ એવો થાય ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરવામાં આવી, તો કે 18 ઓક્ટોબર 1920ના રોજ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી, અને પ્રથમ કુલપતિ એના મહાત્મા ગાંધી રહ્યા હતા. જે ક્યાં સુધી રહ્યા હતા, તો કે 1948ના રોજ, એટલે કે જ્યાં સુધી તેમનું મૃત્યુ થયું, જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યાં સુધી પોતે છે એ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે રહ્યા હતા. અને આ એક 1919ની ઘટના, તો કે ભાઈ જલિયાવાલા બાગ પછીનું એક અંગ્રેજોને થોડુંક અંગ્રેજોથી થોડુંક
અસહકાર માટે વિફાદ રહે એટલે અંગ્રેજોને સપોર્ટ ના કરાય એ માટે છે એણે અસહકાર આંદોલન શરૂ કરેલું અને એનો ઉદ્દેશ્ય જ હતો સહકાર ના આપવો. આથી ઘણા વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલ છોડી દીધેલી એટલે એ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે એટલા માટે ગુજરાત વિદ્યાપીઠની એક વિકલ્પ સ્વરૂપે છે એની સ્થાપના કરવામાં આવેલી હતી. નેક્સ્ટ સવાલ જોઈએ, અમદાવાદનો ભદ્રનો કિલ્લો ક્યાં વર્ષમાં બંધાયો હતો? જેમાં હમણાં આપણે વાત કરી કે સૌ પ્રથમ અહમદ શાહે બંધાવેલો હતો તો 1411ના રોજ છે એ બંધવામાં આવેલો હતો. પણ જો મિત્રો એવું ચોક્કસ તારીખ પૂછાય તો ચોક્કસ તારીખ છે એ 26 ફેબ્રુઆરી 1411ના રોજ સૌ પ્રથમ છે એ અમદાવાદનું સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. એટલે યાદ રાખશો અહીં ભદ્રનો કિલ્લો સૌ પ્રથમ, અને સૌ પ્રથમ જો કોઈ સ્થાપત્યની શરૂઆત કરી હોય તો પણ ભદ્રના કિલ્લાથી જ કરવામાં આવેલી છે. આગળ સવાલ જોઈએ, ગુજરાતમાં સૌ પ્રથમ મુસ્લિમ સુબો કોણ હતો? તો અલફખાન 1306માં હતો સૌ પ્રથમ મુસ્લિમ સુબો, જ્યારે અલાઉદ્દીન ખિલજીનું શાસન. અલાઉદ્દીન ખિલજીએ કર્ણદેવ વાઘેલાને ઉપર પોતાના બે સેનાપતિ ઉલ્લુખ ખાન અને નસરત ખાન ઉપર આક્રમણ કરાવીને એને નાશ કર્યો અને પોતાના રિલેશનમાં આવેલા અલફ ખાનને છે એ 1306માં સૌ પ્રથમ સુબો બનાવેલો. પણ મિત્રો અહીંયા બીજો પણ આપેલો છે, જો સવાલ એવો પૂછે કે સૌ પ્રથમ સ્વતંત્ર મુસ્લિમ સુબો કોણ હતો, તો તાતાર ખાન, જે કઈ સાલમાં બનેલો હતો 1409માં, અને પોતે છે એ પાછું છે એ ભારતમાંથી ગુજરાતને અલગ સ્વતંત્ર કરી લીધેલું હતું. અને જે અલફ ખાન છે એ અલાઉદ્દીન ખિલજી દ્વારા મૂકવામાં આવેલો છે, એટલે એવું કહી શકાય કે ગુજરાત જ્યારે સ્વતંત્ર હતું ત્યારે કર્ણદેવને વાઘેલા વંશનો અંત કરીને પાછું ભારતમાં ગુજરાતને ભેળવી દીધેલું અને તાતાર ખાન દ્વારા છે અલગ સ્વતંત્ર કરવામાં આવેલું. એટલે બંને સવાલ અહીંથી અલગ અલગ નીકળી શકે. અલફ ખાન 1306માં બનેલો છે અને તાતાર ખાન 1409માં બનેલો હતો. આગળ સવાલ જોઈએ, હડપ્પા સંસ્કૃતિનું પ્રચલિત નામ શું હતું? તો કે સિંધુ ખીણની સભ્યતા. તો કે ભાઈ સૌ પ્રથમ આને સિંધુ ખીણની સભ્યતા સંસ્કૃતિ શું કરવા કહેવાય છે, પેલો સવાલ એ જ નીકળે. તો કે આ જે આપણે નગર છે એ આખે આખું ક્યાંથી મળી આવ્યું હતું? તો કે સિંધુ નદી તંત્રની આસપાસથી. સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, સતલજ, બિયાસ આ બધી નદીઓની આસપાસ આખું નગર હોવાથી એને સિંધુ ખીણની સભ્યતા કહેવાનું. અને સૌ પ્રથમ આપને સ્થળ મળી આવ્યું 1921માં હડપ્પા, આથી એનું નામ આપવામાં આવ્યું હડપ્પીય સંસ્કૃતિ. એટલે એનું હડપ્પીય પણ સંસ્કૃતિ નામ પણ છે અને સિંધુ ખીણની સભ્યતા સંસ્કૃતિ પણ એનું નામ કહી શકાય. આગળ નેક્સ્ટ સવાલ જોઈએ, સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી મોટી ઇમારત કઈ છે? તો મોહેન્જોદડોમાંથી મળી આવેલી અન્નનો ભંડાર, એટલે કે જે અન્ન સંગ્રહ કરવા માટેની વસ્તુ સ્થળ છે એ ન્યાય એ સૌથી મોટા મોટું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ગણી શકાય કે જ્યાં અન્નનો સ્ટોરેજ એટલે અન્નનો સંગ્રહ કરવામાં આવતો. જે ક્યાં આવેલું છે? સૌથી મોટું મોહેન્જોદડો, જે હાલમાં ભારતમાં નથી, ખાસ મિત્રો યાદ રાખજો, જે હાલમાં પાકિસ્તાનમાં જોવા મળે છે. મિત્રો આ વિડીયોમાં આટલું જ રાખીશું. નેક્સ્ટ વિડીયોમાં નવા વિડીયોમાં આપણે વધારે માહિતી લઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.